હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં મિત્રો? આપણે ધોરણ 11 વિષય BA ચેપ્ટર નંબર 1ની અંદર આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, એમની અંદર ધંધો, વ્યવસાય અને રોજગાર વિશે અભ્યાસ કરી રહ્યા હતા. ધંધો એટલે શું, તેમના હેતુઓ, તેમની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે વ્યવસાય એટલે શું, તેમની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ રોજગાર એટલે શું અને એમની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો. જો હજી પણ તમે અભ્યાસ ન કર્યો હોય તો તમે આપણી પ્લેલિસ્ટમાં જઈને બધા જ વિડીયો જોઈ શકશો, બરાબર છે? એટલા માટે એ પણ જોઈ લેજો. જો એ આવડશે તો જ આ તફાવતના મુદ્દાઓ આપણને આવડશે. આજે આપણે ધંધો, વ્યવસાય અને રોજગાર ત્રણેય ભેગા અભ્યાસ કરવાનો છે, બરાબર છે? શું કરવાનું છે? ધંધો, વ્યવસાય અને રોજગાર ત્રણેયનો તફાવત નો અભ્યાસ આજે આપણે કરવાનો છે. ભાગ નંબર 7ની અંદર વિષય BA એમની અંદર તફાવત તમને આપ્યો છે, જોઈ શકતા છો તમે બોર્ડ પર. ધંધો, વ્યવસાય અને રોજગાર આ ત્રણેયનો તફાવત છે. પરીક્ષાની અંદર આપણને તફાવત પૂછાય ધંધો, વ્યવસાય અને રોજગારનો 2 અથવા 3 ગુણની અંદર, તો 2 ગુણનો હોય તો 4 મુદ્દા લખવા પડે અને 3 ગુણનો હોય તો 6 અથવા 7 મુદ્દા લખવા પડે. પણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 છે, 10મા ધોરણની અંદર આપણે ખાલી તફાવતના મુદ્દા જ લખવાના આવતા હતા, પરંતુ આ 11મા ધોરણની અંદર આપણે એક પોઈન્ટ વધશે. એ પોઈન્ટની અંદર આ મુદ્દાઓ જે છે એ લખવાના થશે. અર્થ, એમનું કાર્ય અને સ્વરૂપ, એમનું લાયકાત, એમનો બદલો કે વળતર, એમની મૂડી, એમનું જોખમ, એમનો મૂળભૂત ઉદ્દેશ, આ બધું લખવાનું રહેશે ધોરણ 11-12ની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવત પર ધ્યાન દઈએ. તો સૌ પ્રથમ છે ધંધો, વ્યવસાય અને રોજગાર. આમની અંદર પેલો મુદ્દો આવે છે અર્થનો. આ અર્થની અંદર જો લખવું છે બોર્ડ ઉપર, જાતે લખવાનો. વ્યવસાયમાં પણ જે અર્થ છે તે જાતે લખવાનો, અને રોજગારની અંદર પણ જાતે લખવાનો. એટલે આનો મિનિંગ એવો કે તમે જો આગળના ભાગ જોયા હશે, આગળના ભાગ તમને આવડતા હશે, તમે વાંચન કર્યું હશે, તો તમને ધંધો, વ્યવસાય અને રોજગારનો અર્થ એટલે કે એમની વ્યાખ્યા તમને ખબર હશે, બરાબર. તમારે જાતે લખવાનું છે તફાવતની અંદર. હા, આવું લખતા જાતે લખવું, એમ તમે તમારી રીતે એમનો અર્થ અને એમની વ્યાખ્યા લખજો, બરાબર. ત્યારબાદનો બીજો મુદ્દો છે કાર્ય અને સ્વરૂપ. કોનું? તો ધંધા, વ્યવસાય અને રોજગારનું કાર્ય અને સ્વરૂપ શું છે, તો એમનો અભ્યાસ કરીએ. તો નાણાંના બદલામાં વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવો એ ધંધાનું કાર્ય અને સ્વરૂપ છે. શું કહે છે? ધંધામાં નાણાંના બદલામાં વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવો. જ્યારે વ્યવસાયની અંદર ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય એકમનો વિવેક અને બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને ફી મેળવવી, એટલે શું થાય? વ્યવસાય. ફીના બદલામાં કીધું છે પેલા, ફીના બદલામાં વ્યક્તિગત એટલે કે એક માણસનું હોય કે એક આખી એકમનું હોય, પરંતુ કામ કરવાનું ફીના બદલામાં વિવેકપૂર્વક અને બુદ્ધિપૂર્વક. ત્યારબાદ છે રોજગારની અંદર કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવાનો. આપણે કયા ભાગની અંદર ભીણા છે રોજગાર, એટલે તમને યાદ જ હોવું જોઈએ, બરાબર. કરાર અને નિયમો, આ કરાર કોણ કરે? કંપનીનો માલિક કરે. નિયમો કોણ આપે? કંપનીનો માલિક આપે. પણ એમાં બંનેને પાલન કરવું પડે, કર્મચારીને પણ અને એમના માલિકને પણ. કરાર, ઉદાહરણ તરીકે કર્મચારીએ કરાર કર્યો છે કે ભાઈ હું સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આવીશ, તો એ જ ટાઈમ પર આવે. નિયમ જ્યારે શું કર્યો હોય કોણે? તો માલિકે કર્મચારીને નિયમ આપ્યો હોય કે ભાઈ આપણી કંપનીના આ નિયમો છે, નિયમનું બધા કર્મચારીઓ પાલન કરવું પડશે, એટલે એનું પાલન કર્મચારીએ કરવું પડે, બરાબર. એટલે એ રોજગારી છે, આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ લાયકાત. તો ધંધાની અંદર કેવી લાયકાત જોઈએ, વ્યવસાયની અંદર કેવી લાયકાત જોઈએ અને રોજગારની અંદર કેવી લાયકાત જોઈએ એનો અભ્યાસ કરીએ. તો ધંધાની અંદર શૈક્ષણિક લાયકાત જરૂર નથી. ધંધો કરવો હોય તો એવું નથી કે ભણેલો ગણેલો હોય ધંધો કરી શકે, અભણ પણ ધંધો કરી શકે. ચાલો ત્યારબાદ છે વ્યવસાયની અંદર જોઈએ તો શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. શું શું? શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. જેનામાં વ્યવસાયની અંદર, કારણ કે વ્યવસાય કોણ કરી શકે? ભણેલો ગણેલો વ્યક્તિ જ વ્યવસાય કરી શકે. એટલે એમાં શૈક્ષણિક લાયકાત પણ જોઈએ છે, તાલીમ પણ જોઈએ છે અને વિશિષ્ટ જ્ઞાન પણ જરૂરી છે. જ્યારે રોજગારની અંદર જોઈએ તો કાર્ય સ્વરૂપ અનુસાર લાયકાત જરૂરી છે. જેવું કાર્ય તેવી લાયકાત, બરાબર છે. હવે કોઈ પણ માણસ મજૂરી કામ કરતો હોય તો એને મજૂરી નહીં હોય તો એમાં કઈ શિક્ષણની જરૂરિયાત નથી.
પરંતુ કોઈ કર્મચારી હોય સરકારી કર્મચારી તો એને જરૂર છે જેની તો કે લાયકાતની એટલે જેવું કામ તેવી લાયકાત બરાબર ત્યારબાદ છે મૂડી કે ધંધા વ્યવસાય અને રોજગારની અંદર મૂડીની જરૂરિયાત પડે કે કેમ એનો અભ્યાસ કરીએ તો ધંધો જે છે ધંધાની અંદર એનું સ્વરૂપ અને એમનો પ્રકાર જે છે એ પ્રકારને આધારિત મૂડીની જરૂરિયાત પડે જેવો ધંધો જેવો પ્રકાર જેવું સ્વરૂપ એ રીતના મૂડીની જરૂરિયાત થાય બરાબર ત્યારબાદ છે વ્યવસાય તો સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જરૂરિયાત થાય કે જ્યારે ડોક્ટર છે ઉદાહરણ તરીકે ડોક્ટર હોય એ હોસ્પિટલ નાખે તો ત્યારે હોસ્પિટલનો ખર્ચો હોસ્પિટલની બિલ્ડિંગ બનાવવા માટે એમાં અંદર ફર્નિચર કરાવવા માટે મૂડીની જરૂરિયાત થાય ત્યારબાદ અમુક દર્દી આવવા લાગે એટલે એને ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય પછી એને જરૂર પડે નહીં પછી છે રોજગારની અંદર મૂડીની જરૂરિયાત નથી શું કહે છે મૂડીની જરૂરિયાત નથી કારણ કે નોકરી કરવાની છે કામ કરશો તો વેતન મળશે બાકી વેતન મળશે નહીં ત્યારબાદ છે જોખમ તો જોખમની અંદર જોઈએ તો નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું છે શેમાં ધંધાની અંદર નફાની અનિશ્ચિતતા અને નુકસાન જોખમ રહેલું છે ધંધાની અંદર નક્કી નથી હોતું ગમે ત્યારે જોખમ આવે અત્યારે કોરોનાની કપરી પરિસ્થિતિની અંદર બધા ધંધા ચાલુ હતા પરંતુ જેવું લોકડાઉન થયું એવા 3-3 મહિના સુધી ધંધા બંધ થઈ ગયા તો એવું થયું એ પ્રકારનું જોખમ થયું કુદરતી જોખમ કોરોના આવ્યો જોખમ આવ્યું બરાબર છે ત્યારબાદ કહીએ તો વ્યવસાયની અંદર નિશ્ચિત રકમનું ફી ન મળવાનું જોખમ રહેલું છે કે ભાઈ કાંઈ પણ વકીલ છે ઉદાહરણ તરીકે તો એમને બાહેધારી આપી હોય છે એના ક્લાયન્ટને કે ભાઈ તમારું આ કામ અમે કરી આપશું પણ તમારે યોગ્ય ચોક્કસ રકમ અમને આપવી પડશે ઉદાહરણ તરીકે 2 લાખ રૂપિયા આપવાના છે છેલ્લે એમનું કામ થઈ જાય ત્યારે પેલો ક્લાયન્ટ છે તે તેમને 1 લાખ રૂપિયા આપી દે તો 1 લાખ રૂપિયાનું જોખમ છે બરાબર એટલે નિશ્ચિત રકમનું ફી ન મળવાનું જોખમ રહેલું છે નિશ્ચિત રકમ કરનાય ગયો પણ ફી મળે નહીં એ જોખમ ત્યારબાદ રોજગારની અંદર જોઈએ તો ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમ ઓછું કેવું ચોક્કસ આપણે મળી રહે છે ચોક્કસ વેતન અને મળતું હોવાથી જોખમ કેવું છે ખૂબ ઓછું છે એમાં તો ભાઈ દર મહિને પગાર આપી દેવાના છે તો આપી દેવાના છે હા ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ થઈ હોય જ્યારે એના માલિક પાસે પૈસા ન હોય ત્યારે થોડીક લેટ ગો થાય પણ આપે ખરા એમ એટલે જોખમ કેવું છે બહુ ઓછું છે ત્યારબાદ છે ધંધાનો મૂળભૂત ઉદ્દેશ તો એ મૂળભૂત ઉદ્દેશની અંદર જોઈએ તો ધંધાનો મૂળભૂત ઉદ્દેશ નફાનો હોય છે જ્યારે વ્યવસાયની અંદર સેવા પૂરી પાડી ફી મેળવવાનો હોય છે શું તો ઉદ્દેશ જ્યારે રોજગારની અંદર પગાર કે દરમાયો શું હોય પગાર કે દરમાયો પગાર એટલે દર મહિને આવી જાય દરમાયો એટલે કે દર માસનો પગાર એટલે દરમાયો બરાબર દર મહિનાનો પગાર એટલે દરમાયો એટલે રોજગારની અંદર કોઈ જાતનો ઉદ્દેશ શું હોય ઉદ્દેશ એને હોય તો પગારનો જ હોય બીજું કાંઈ એને એમ ન હોય કે ભાઈ હું આ મહિને પગાર લઉં છું આવો તમે કંપનીનો માલિક બની જાય એવો કોઈનો ઉદ્દેશ ન હોય પણ પગાર ને દરમાયો બરાબર છે ત્યારબાદ આપણે જોયું વ્યવસાયની અંદર સેવા પૂરી પાડવાનું હોય પહેલાં સેવા પૂરી પાડે ત્યારબાદ એમને ફી મળે આમનમ ફી ન મળે બરાબર પછી એ ધંધાની અંદર મુખ્ય ઉદ્દેશ જ હોય કે ભાઈ નફો મળે તો જ ધંધો ચાલે મેં તમને ધંધામાં શીખવાડી દીધું ભાઈ નફો મળે તો ધંધો આગળ ચાલે આગળ ધંધો ચાલે નહીં એટલે મૂળભૂત ઉદ્દેશ ધંધાનો શું હોય નફો કમાવાનો જ્યારે વ્યવસાયનો શું હોય ફી સેવા પૂરી પાડીને ફી વસૂલવાનો જ્યારે રોજગારનો હોય પગાર કે દરમિયાનો તો આપણે આજે અભ્યાસ કર્યો ધંધો વ્યવસાય ને રોજગારના તફાવતનો બરાબર છે હું આશા રાખીશ કે તમે આ બધું જ આગળ ભણી ચૂક્યા છો આજે મેં કાલે એનું રિવિઝન કર્યું છે તફાવતના માધ્યમ થકી તો તમને લોકોને આવડશે અને ન આવડે તો તમે 2-3 વાર લખી નાખજો 2-3 વાર વિડીયો જોઈ લેજો અને વાંચન કરી લેજો જેથી તમને પૂરતો અભ્યાસ મળી રહે બરાબર તો હવે મળીશું ભાગ નંબર 8 ની અંદર